अमदावाद जिल्लामां कंट्रोल रूम शुरू करवामां आव्यो छे। कलेक्टर कचेरीमां कंट्रोल रूम फरी एकवार सक्रिय थयो छे। कंट्रोल रूममां 3 लेन्डलाइन वायरलेसनी व्यवस्था करवामां आवी छे। दस्त्रोईमां 85 mm, मांडलमां 52 mm जेटलो वरसाद नोंधायो छे। ચોમાસાની સિઝન શરૂ થતા જ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ છે તે શરૂ કરવામાં આવે છે, અને છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં વરસાદનું જોર જે છે તે વધારે જોવા મળી રહ્યું છે, અને અહીંયા સતત અપડેટ જે છે તે મેળવવામાં આવે છે, અને દરેક તાલુકા કચેરીએ સતત સંપર્ક જે છે તે આ કંટ્રોલ રૂમથી કરવામાં આવે છે। કોઈ ફરિયાદ મળે તો જે તે વિભાગમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે। હાલ વરસાદના આંકડા મેળવવાની કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે। અલગ અલગ હેલ્પલાઇન નંબર જે છે તે જાહેર કરવામાં આવ્યા છે, અને જો ભારે વરસાદ થાય તો કઈ પ્રકારે માહિતી એકત્ર કરવી અને તે માહિતીને સંબંધિત વિભાગમાં જાણ કરવામાં આવી છે। અહીંયા કંટ્રોલ રૂમના જે કર્મચારી છે તેની સાથે વાત કરીશું, કઈ પ્રકારે અહીં કામગીરી કરવામાં આવે છે અને જરૂરિયાત હોય તો કયા કયા વિભાગને જાણ કરવામાં આવે। અત્રે અહીં દિવસ દરમિયાન જે દરમિયાન શહેરમાં વરસાદના આંકડાઓ જુદા જુદા તાલુકાઓમાંથી લેવામાં આવે છે, દર 2 કલાકે કોઈ પણ જગ્યાએથી જેમ કે ઝાડ પડવું કે કોઈ વીજળીના કરંટની કે એવી કોઈ દુર્ઘટનાઓ આવે તો એને આગળ અમે જાણ કરી એનો નિકાલ લાવીએ છીએ। દર 2 કલાકે વરસાદના આંકડાની માહિતી જે છે તે એકત્ર કરવામાં આવે છે। અત્યાર સુધી ક્યાંય ભારે વરસાદ અથવા તો કોઈ મેજર ફરિયાદ નોંધાઈ? અત્યાર સુધીમાં એક અંકલેશ્વરથી અમને ફરિયાદ આવી હતી કે એ લોકોને 2 માળ સુધીનું પાણી ભરાઈ ગયું હતું। તે ફરિયાદ અમે આગળ ભરૂચ ડિઝાસ્ટરમાં મામલતદારશ્રીને ફોન કરીને જાણ કરવામાં આવી હતી। અહીંયા ફેક્સ મશીન પણ રાખવામાં આવ્યા છે, અને વાયરલેસ છે તે પણ રાખવામાં આવ્યા છે, જેથી કરીને જો કદાચ ટેલિફોનની લાઈન જે છે તે કનેક્ટ ના થઈ શકે તો વાયરલેસથી પણ મેસેજ મળી રહે તેના માટે થઈ અને વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે, જેથી કરી અને જો ભારે વરસાદ નોંધાય તો તુરંત જ મદદ માટે અહીંયાથી જે તે સંબંધિત વિભાગ છે તેને જાણ કરી શકાય। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।